नमस्कार, आईसीबी न्यूज में आपका स्वागत है। आज की खास खबरों के साथ मैं हूं सोनल। आइए देखते हैं खबरें विस्तार से। लोकसभा चुनाव के इस दौर में चुनाव आयोग के द्वारा ज्यादातर मतदान हो इस उद्देश्य के साथ कई लोक जागृति कार्यक्रमों का आयोजन किया जाता है, लेकिन इसके साथ साथ नोटा का भी प्रचार किया जाए, यह मांग सामाजिक कार्यकर्ता ने उठाई है। अभी सभी लोग ज्यादातर मतदान हो इस ओर प्रयास कर रहे हैं और ज्यादातर मतदान हो इस उद्देश्य से चुनाव आयोग भी हर मुमकिन प्रयास करते हुए लोक जागृति कार्यक्रम कर रहा है। तब ऐसे में आज सामाजिक संस्था के द्वारा चुनाव के वक्त नोटा का भी प्रचार हो इस मांग के साथ जिला चुनाव अधिकारी को आवेदन पत्र दिया गया। उनका कहना है कि यह भी एक जरूरी पहलू है जिसके बारे में लोगों को पता होना चाहिए। मतदान अवश्य करो के साथ साथ नोटा का भी प्रचार किया जाए, जिससे अगर कोई व्यक्ति किसी भी पार्टी से खुश ना हो तो वह अपना मत स्वतंत्रता से दे पाए। मेरा नेता दूर है, लोगों सुधी पहुंचाड़े के नहीं, प्रिंट मीडिया में इलेक्ट्रॉनिक मीडिया में आपे से के नहीं, એના જોને પછી આગ્રામાં આજ અમારો કાર્યક્રમ છે। 2019 ની આગામી લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારે માન્ય સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો છે કે ભાઈ જે લોકોને તમામ ઉમેદવારો જે ઊભા છે, તમામ ઉમેદવારો જેને લાયક નથી લાગતા એવા લોકો માટે, મતદારો માટે એક વિકલ્પ ઊભો કરવામાં આવ્યો છે નોટા, કે આમાંથી કોઈ પણ ઉમેદવાર એવો નથી જેને આપણે મત આપી શકીએ, તો એની માટે આ વિકલ્પ છે। અને લોકો આ તરફ પ્રેરાય, અને જે લોકો નારાજ છે તમામ ઉમેદવારોથી એ લોકો આ મતનો ઉપયોગ કરે એની માટે જનજાગૃતિ આવે, અને જિલ્લા ચૂંટણી અધિકારી એના પર કામગીરી કરે, એમને જે પ્રચાર માટે જે સૂચનો કરવામાં આવ્યા છે એ પ્રમાણે પ્રચાર કરે, અને એમને જે અનુદાન પણ આપવામાં આવ્યું છે એનો પણ સરખો ઉપયોગ થાય, અને લોકો સુધી વધારેમાં વધારે આ મેસેજ પહોંચે, અને આગામી લોકસભા ચૂંટણીમાં લોકો જાગૃત થઈને વધારેમાં વધારે મતદાન કરે, અને નારાજ લોકો નોટા પર પોતાનો મત આપે એવી અમારી વિનંતી છે। લોકસભા 2019 ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ઉમેદવારો પોતપોતાના ફોર્મ ભરી દીધા છે, પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે, પરંતુ ગુજરાતની અંદર, ભારતની અંદર વડોદરા શહેરમાં મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા નોટા એટલે કે નન ઓફ ધી અબાઉ, તેનો મતલબ એ થાય છે કે ઉપરના તમામ ઉમેદવારમાંથી કોઈ પણ ઉમેદવાર પસંદ ના હોય તો છેલ્લું બટન દબાવો, તેનો પ્રચાર પ્રસાર મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કરવાનો હોય છે, પરંતુ વડોદરા ગુજરાતમાં, ભારતમાં કોઈ જગ્યાએ પ્રચાર પ્રસાર કરતા નથી, તેના કારણે આજે આવેદનપત્ર આપ્યું છે। સાથે નોટા માટે જે પણ ફંડ આવ્યું છે, ફંડ વાપરવામાં આવે, અને આ ફંડ જાહેરાતોમાં, સમાચારપત્રોમાં, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમ, ફેસબુક માધ્યમ, તમામ માધ્યમો દ્વારા લોકો સુધી નોટાની જાણકારી આપે તેવા પ્રયાસ કરે તેવી કલેક્ટર સાહેબને માગણી કરી છે। સાથે નોટાના કારણે હવે રાજકીય પક્ષોમાં ઉથલફાથલ થાય છે, અને ઘણા રાજકીય પક્ષોના ઉમેદવારો હારી જતા હોય છે, નોટાના કારણે લોકો મતદાન કરતા હવે ખચકાતા નથી, કારણ કે જે ઉમેદવારો ઊભા રાખે છે સક્ષમ નથી હોતા, ભ્રષ્ટાચારી હોય છે, બલાત્કારી હોય છે, ક્રિમિનલ કેસો હોય છે, મત આપો છે પરંતુ કોને આપો। પરંતુ હવે જ્યારે સુપ્રીમ કોર્ટે નોટાના માટે આટલી મોટી જાહેરાત કરી છે, અને નોટાનો પ્રચાર પ્રસાર કલેક્ટર સાહેબ મુખ્ય ચૂંટણી અધિકારી કરે તેના માટે આજે આવેદનપત્ર આપ્યું છે। જો હજુ પ્રચાર પ્રસાર નહીં કરે તો આગામી દિવસોમાં અમારી ટીમ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરીને નોટાનો પ્રચાર પ્રસાર કરીને લોકોને જાગૃત કરીશું। વડોદરા શહેર સંજયનગર કે રહીશોને આજ મહાનગરપાલિકા કે બહાર ઘર કી માંગ કો લેકર હંગામા મચાયા થા। એક ઓર લોકસભા ચુનાવ કા પ્રચાર સભી રાજનીતિક પાર્ટીઓને જોરો શોરો સે શરૂ કર દિયા હે, તો દૂસરી ઓર આમ લોગ ભી અપને સવાલો ઓર સમસ્યાઓ કો લેકર સરકાર કો ઘેર રહી હે। વડોદરા શહેર સંજયનગર કે રહીશોને ભી વડોદરા મહાનગરપાલિકા કે બહાર આજ હંગામા મચાયા થા। પ્રશાસન વિરોધી નારે લગાતે હુએ ઉને ઘર દેને કી માંગ કી ગઈ। આજ 23 મહિને પૂરે હોને કે બાદ ભી ઇન બેઘર લોકો કો ઘર નહીં મિલા। આજ અપને તમામ સવાલો કે સાથ યહ સભી લોગ મહાનગરપાલિકા પહોંચે થે ઓર તમામ સવાલો કે જવાબ પ્રશાસન સે માંગે, ઓર અગર પ્રશાસન જવાબ નહીં દે પાયા તો ઇન લોગો ને ઉસ જમીન પર કબજા દેને તક કી બાત કહે ડાલી। આજે અમે કોર્પોરેશન ઓફિસે આવ્યા છે, કમિશનર સાહેબને મૌખિક રજૂઆત કરવા આવ્યા છે કે 23 મહિના પૂરા થઈ ગયા, મકાન તોડી નાખે, દર મહિને ભાડું રેગ્યુલર મળતું નથી, હવે અમારું મકાન કેટલા સમયમાં અમને બનાવીને તમે આપશો, તે મૌખિક લેવા આવ્યા સાહેબ।
મોકિત માં નહીં આપો, તો અમે અમારા મકાન પર અમારી જમીન પર જઈને કબજો કરી લઈશું. કોર્પોરેશનમાં આવ્યા છે અમે લોકો, કમિશનર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે. વારસિયા સંજયનગર આવાસ જે 28/5/2017 તોડી નાખી છે, આજે 23મો મહિનો ચાલી રહ્યો છે, હજુ સુધી ત્યાં કોઈ પણ જાતની કામગીરી કરવામાં નથી આવી. કમિશનર સાહેબ અને કોર્પોરેશન તરફથી અમને એવું કહેવામાં આવ્યું કે 18 માસમાં તમને પાક્કા ફ્લેટ ટાઈપ આવાસ યોજના બનાવીને આપી દઈશું, પણ ત્યાં તો હજુ કામ ચાલુ નથી કરવામાં આવ્યું. બિલ્ડરને રજા ચિઠ્ઠી આપવામાં નથી આવી. પછી જે બિલ્ડર અમને જે ભાડું ચૂકવે છે એ પણ અમને દર તારીખો અમારી 40 દિવસ લેટ ચૂકવે છે, મહિનો લેટ, 1.5 મહિનો લેટ, અને એના ત્યાંથી પણ અમને બાય બાય ચાઈની છે. ત્યાં જઈએ છીએ તો અહીંયા મોકલવામાં આવે છે, અહીંયા આવીએ છીએ તો કમિશનર પાસે જઈએ છીએ તો કમિશનર સાહેબ ના મળે, તો અમારે પટેલ સાહેબને મળો, ઉંધિયા સાહેબને મળો, પણ અમારા હજુ સુધી અમારા મકાનનું કોઈ કામ ચાલુ કરવામાં આવ્યું નથી. અરે મેં તો ગાંધીનગર સુધી સીએમને પણ રજૂઆત કરી છે, એવું નહીં કે ખાલી વડોદરામાં જ રજૂઆત કરું છું, હું 2 વખત તો ગાંધીનગર જઈ આવી છું, ઓનલાઈન સીએમને પીએમને બધાને જ રજૂઆત કરી ચૂકી છું, પણ હજુ સુધી અમારા સંજયનગરનું ખબર નહીં શું આ લોકોને નડી રહ્યું છે કે કેમ આ લોકો કામ ચાલુ નહીં, કે એ લોકો મોં ખોલીને કહેતા પણ નથી કે અમને તમારા તરફથી આ તકલીફ છે. એવું આજે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે જાય છે, અમે મોખિતમાં રજૂઆત કરવાના છે કે અમે અહીંયા આગળ અમારા ત્યાંનું બૂથ નહીં મૂકવા દેવામાં આવીએ, કે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું, ત્યાં આગળ અમે વોટિંગ નહીં કરવા દઈએ કોઈને. હજુ ન્યાય નહીં મળતો, ના અમને ન્યાય મળ્યો નથી, અમારે વોટ જ નથી કરવો ને, અમારા સરકાર શું કરવી છે, જો સરકાર અને નહીં મળે તો અમે જગ્યા પર કબજો કરીશું પાછું. વિવાદિત જમીન પર હાઈકોર્ટ કે સ્ટે ઓર્ડર કે બાવજૂદ ભી નિર્માણ કરને વાલો કે ખિલાફ કાનૂની કાર્યવાહી કરને કી માંગ કરતે હુએ યુવા સેના ગુજરાત કે દ્વારા મ્યુનિસિપલ કમિશનર કો આવેદન પત્ર દિયા ગયા. પુષ્પક રેસિડેન્સી સ્કીમ કે ઉપર હાઈકોર્ટ ને સ્ટે ઓર્ડર લગાયા હૈ. પુષ્પક રેસિડેન્સી સ્કીમ પર હાઈકોર્ટ કે સ્ટે ઓર્ડર કે ઉપર જાકર વુડા કે કુછ અધિકારી ઓર બિલ્ડર કે દ્વારા બહોત બડા ભ્રષ્ટાચાર કિયા ગયા હૈ એસા માલૂમ હો રહા હૈ. પુષ્પક રેસિડેન્સી નામક સ્કીમ કી તમામ પરવાનગી ઓર રજા ચિઠ્ઠી કો રદ કરતે હુએ કિયે ગયે સભી નિર્માણો કો હટાયા જાય, યહી માંગ યુવા સેના ગુજરાત ને ઉઠાઈ હૈ. ઇસ ભ્રષ્ટાચાર મેં શામિલ વુડા કે અધિકારી કો સસ્પેન્ડ કરે ઓર બિલ્ડર કો જેલ ભેજને કી માંગ કી ગઈ હૈ, ઓર સાથી એસા નહીં કિયા ગયા તો અનશન પર બેઠને કી ભી તૈયારી દિખાઈ ગઈ. અમે આના માટે જાય છે કે અમારી સાથે ખોટું કરી રહ્યા છે, એના માટે જ અમે આવ્યા છે. એટલે જે હમણાં ચેક બાઉન્સ થયા, 4 લાખ 60 હજારના ચેક હવે બાઉન્સ થયા, એટલે અમે કેસ કર્યો, કેસમાં અમારે સ્ટે આવેલો છે, બસ એ જ છે અમારે. માગણી હું હમણાં પૈસા આપ્યા નથી એ લોકોએ, અને બાંધકામ ચાલુ કરેલું છે, ત્યાં તો લોકો રહેવા આવી ગયેલા છે, રહેવા નથી આવ્યા, હજુ પિંક લેવર જ છે આપણે ક્લબ હાઉસને, એટલે અમારે તોડી નાખવું જોઈએ. એમને આજે વડોદરા મહાનગર સેવા સદન મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબને મળવા આવ્યા છે, અને મળીને વુડા અને બિગ બિલ્ડરનો જેનું નામ જયંતિભાઈ પટેલ છે, જે ગરીબ ખેડૂતોની જમીનોની દલાલી કરે છે, એમના પત્ની પ્રવીણાબેનની નામની વુડામાંથી તમામ પ્રકારની પરમિશનો, પુષ્પક રેસિડેન્સી નામની સ્કીમ, જે સ્કીમમાં 2009-10 સ્ટે આવેલો હોવા છતાં જે સ્કીમ 4-5 નંબરો ભેગા કરીને એકત્રીકરણ કરેલી છે, એ એકત્રીકરણમાં એક નંબર એવો છે જેના માલિક ભીખાભાઈ છે, જેમનો વિવાદિત જમીન હોવાથી ચેક બાઉન્સ થવાથી આજે કોર્ટમાં કેસ ચાલે છે. પરંતુ કેસ ચાલતા ચાલતા 2009-2010 હાઈકોર્ટ દ્વારા એક હુકમ કરવામાં આવ્યો, એ હુકમમાં એવું કહેવામાં આવ્યું કે આ જમીન પર યથાવત પરિસ્થિતિ જાળવીને રાખવી, છતાં બિલ્ડર દ્વારા વુડાની સાથે મળીને તમામ પ્રકારની પરમિશનો, રજા ચિઠ્ઠી લઈને તમામ પ્રકારની પરમિશનો પસાર કરવામાં આવી. અમારે મુખ્યત્વે મુદ્દો એ છે કે જ્યારે હાઈકોર્ટનો સ્ટે હોય, જ્યારે ન્યાયતંત્ર એ મનાઈ હુકમ આપેલો હોય, ત્યારે ન્યાયતંત્રથી ઉપરવટે જઈને આ બિલ્ડરો, આ દલાલો અને વુડાના અધિકારીઓ કેવી રીતે તમામ પ્રકારની પરમિશનો, રજા ચિઠ્ઠી આપી દે, અને ત્યાં આગળ પ્લિન્થ લેવલથી લઈને બીજું તમામ પ્રકારની બિલ્ડિંગો ઊભી કરવા દેવામાં આવી છે. અમારી મુખ્યત્વે માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ગરીબ ખેડૂત ભીખાભાઈને ન્યાય આપવામાં આવે, અને તમામ પ્રકારની ગેરકાયદેસર આપેલી રજા ચિઠ્ઠી, તમામ પ્રકારની પરમિશનો રદ કરવામાં આવે, અને આવા બિલ્ડરને જેલ ભેગો કરવામાં આવે, અને બિલ્ડરની તમામ સ્કીમો પર પણ તપાસ કરવામાં આવે, તો 100% મોટામાં મોટો ભ્રષ્ટાચાર વુડા તેમજ આ બિલ્ડરનું નીકળશે એની ખાતરી આપું છું. વડોદરા શહેર કે ગોત્રી મેડિકલ કોલેજ મેં ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ ઓર દાત્રી રજિસ્ટર્ડ એસોસિએશન કે દ્વારા એક સેમિનાર કા આયોજન કિયા ગયા થા, જિસમે સ્ટેમ સેલ ક્યા હૈ, સ્ટેમ સેલ કા ક્યા ઇસ્તેમાલ હો સકતા હૈ, ઇસ વિષય મેં વિસ્તૃત માહિતી દેને કે લિયે ઇસ સેમિનાર કા આયોજન કિયા ગયા થા. જૈસે સમાજ મેં રક્તદાન, નેત્રદાન, અંગદાન ઓર દેહદાન કે વિષય મેં લોગો કો પૂરી જાનકારી હૈ, એસે હી લોગો કો સ્ટેમ સેલ ડોનેશન કે બારે મેં ભી પૂરી માહિતી હોની ચાહિયે.
स्टेम सेल के कौन से ट्रीटमेंट हो सकती है, इस विषय पर विस्तृत मार्गदर्शन और सही माहिती देने के लिए यह आयोजन किया गया था। इस सेमिनार में भावी डॉक्टर्स, इंटर्न डॉक्टर्स और समाज सेवा से जुड़ी हुई और रक्तदान से जुड़ी हुई तमाम संस्थाएं मौजूद थी। आज करीब 100 जितने मेडिकल स्टूडेंट्स, पैरामेडिकल स्टूडेंट्स और मेडिकल से जुड़े हुए 12 संस्थाएं इस सेमिनार में जुड़ी थी। આજે તારીખ 8 એપ્રિલના રોજ ગોત્રી મેડિકલ કોલેજ, ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અને દાત્રી રજિસ્ટર એસોસિએશન દ્વારા સ્ટેમસેલ શું છે, સ્ટેમસેલનો ઉપયોગ શું છે અને સ્ટેમસેલથી કઈ કઈ ટ્રીટમેન્ટ થઈ શકે છે એના અનુસંધાનમાં એક સેમિનારનું આયોજન કરેલ છે। તેમાં આવનારા ભાવિ મેડિકલ સ્ટુડન્ટો જે ડૉક્ટર બનવાના છે તેમજ ઇન્ટર્ન ડૉક્ટર્સો અને બરોડામાં જે સમાજ સેવાને બ્લડ ડોનેશન કેમ્પ સાથે જોડાયેલી બધી સંસ્થાઓ અને સેવાભાવી લોકોને એકત્રિત કરેલ છે અને આજ રોજ સ્ટેમસેલ ડોનેશન વિશે માહિતી આપવામાં આવશે। સ્ટેમસેલ કઈ રીતે રજિસ્ટર થાય છે અને સ્ટેમસેલનું રજિસ્ટ્રેશનમાં નામ લખાયા પછી તમે ભવિષ્યમાં કઈ રીતે સિકલ સેલ, હિમોફેલિયા અને કેન્સરના પેશન્ટને સહાય કરી શકશો એના રૂપે માહિતી આપવામાં આવશે। આ એક તદ્દન નવી થેરાપી છે અને પબ્લિક સુધી આની અવેરનેસ થાય એના માટે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। જેમ લોકો ડેડ બોડી, આઈ ડોનેશન, દેહદાન કરે છે, આઈ ડોનેશન કરે છે, બ્લડ ડોનેશન કરે છે, એ જ રીતે આ એક સ્ટેમ સેલ ડોનેશનનો કાર્યક્રમ રાખેલ છે। આજે લગભગ 300 જેટલા મેડિકલ સ્ટુડન્ટો અને 100 જેટલા આમ જે ડૉક્ટર્સ અને બીજા પેરામેડિકલ્સ, મેડિકલ્સ લોકો અને 12 જેટલી સંસ્થાઓ અમારી સાથે જોડાયેલ છે। પારૂલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ છાત્રો કા પ્રોજેક્ટ એક્ઝિબિશન ટેક એક્સપો 2019 કા આયોજન કિયા ગયા થા। हर साल पारूल यूनिवर्सिटी के 16,000 से ज्यादा डिप्लोमा, डिग्री और मास्टर्स के इंजीनियरिंग छात्र 3,000 से ज्यादा प्रोजेक्ट्स बनाते हैं और इन सभी प्रोजेक्ट्स में से 300 जितने बेहतरीन और इनोवेटिव प्रोजेक्ट्स के प्रदर्शित करने का कार्यक्रम रखा जाता है। यह आयोजन छात्रों को प्रोत्साहित करने के लिए एवं छात्रों को एक सही प्लेटफॉर्म देने के लिए किया जाता है। साथ ही इन प्रोजेक्ट से अन्य छात्रों को भी मार्गदर्शन मिलता है। इस प्रदर्शन को देखने के लिए आसपास के शाला के छात्र भी आते हैं और वह भी प्रोत्साहित होते हैं। साथ ही आसपास के औद्योगिक इंडस्ट्रीज के प्रतिनिधियों को भी आमंत्रित किया जाता है। इस एग्जीबिशन में आमंत्रित करने पर इन छात्रों के लिए एक एम्प्लॉयमेंट जनरेशन भी हो सकता है। आज रोज पारूल यूनिवर्सिटी खाते એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનું પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલ છે, જેનું નામ છે ટેક એક્સપો 2019. પ્રત્યેક વર્ષે પારૂલ યુનિવર્સિટીના 16,000થી વધુ ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટર્સના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના 3,000થી વધુ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવે છે અને આ પ્રોજેક્ટ્સ પૈકી 300 સિલેક્ટેડ અને ઇનોવેટિવ પ્રોજેક્ટ્સને પ્રદર્શિત કરવામાં આવે છે। આ પ્રદર્શન યોજવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઈડિયાઝ અને પ્રોજેક્ટ્સને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટેનો છે। આ સિવાય આ પ્રોજેક્ટ્સમાંથી અન્ય વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે, આસપાસની સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આ પ્રદર્શનને નિહાળવા માટે આવે છે, તેમને પણ એન્જિનિયરિંગ વિશે રસ કેળવાય એ માટેનો છે અને પારૂલ યુનિવર્સિટીની આસપાસના ઔદ્યોગિક એકમો તેમજ ગુજરાતના અન્ય વિસ્તારના ઔદ્યોગિક એકમોના રિપ્રેઝેન્ટેટિવ્સને આ એક્ઝિબિશનને મુલાકાત લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે કે જેથી તેઓ બી વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટ્સને નિહાળી શકે અને વિદ્યાર્થીઓનું એક એમ્પ્લોયમેન્ટ જનરેશન થઈ શકે। અને આ સિવાય આ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તરીકે રજિસ્ટ્રેશન મળે તે માટેની બી પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવે છે। છેલ્લા કેટલાક 5 વર્ષોમાં પારૂલ યુનિવર્સિટી દ્વારા કુલ 127 આઈપીઆર ફાઇલ કરવામાં આવ્યા છે અને આ આઈપીઆર ફાઇલ કરવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઈડિયાઝ, શિક્ષકોના ઇનોવેટિવ આઈડિયાઝના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ તેમને પોતાને મળે તે માટેનો હોય છે અને કઈ રીતે એમાંથી આગળ કોમર્શિયલ પ્રોડક્શન થઈ શકે તે માટેનો હોય છે। આ પ્રકારના ઇનિશિયેટિવ્સથી વિદ્યાર્થીઓને પણ એક પ્રોત્સાહન મળે છે, પોતાના પ્રોજેક્ટ્સને પ્રદર્શિત કરવા માટે એક અનોખો એમને પ્રોત્સાહન મળી રહે છે। થેન્ક યુ। Thank you.
ये हम लोग को ऑलमोस्ट सब प्रिपरेशन करने के बाद और सारे रिसर्च पहले के जो हुए वो पढ़ने के बाद हम लोग को कुछ करीबन 4 से 5 महीने लगे थे, और ये जो मेटल फॉर्म है वो बनाने में लास्ट के 2 महीने लगे थे हम लोग को। इससे कोई फ़ायदा क्या नुकसान? इससे नुकसान तो वैसे एक ही बात का होता है कि थोड़ा केयर करना पड़ता है कि मेटल है उसको स्टर करते वक्त थोड़ा कंटेंट स्ट्रक्चर रहे जो मेटल को बाहर फेंके ना, और बाकी फ़ायदा तो बहुत है क्योंकि ये मेटल को लाइट कर देता है। कंपोजिट मटेरियल जो भी हो वो एक्चुअली में क्या करता है कि स्ट्रेंथ टू वेट रेशियो इंक्रीज करता है। અમારી એક મેકેનિકલ ટ્રેકિંગ ઓફ સોલાર સિસ્ટમ એક પ્રોજેક્ટ લાવ્યા છે જેમાં અમે સોલારની જે સનરેઝની જે પણ મુમેન્ટ હશે એ પૂરી આખા દિવસની એ ટ્રેક કરશે અને એ આપણને મેક્ઝિમમ આઉટપુટ આપશે। આ પ્રોજેક્ટમાં અમે એવું કર્યું છે કે આપણે કેટલા પર્સન્ટ મેક્ઝિમમ આઉટપુટ લઈ શકીએ છીએ સોલાર પેનલથી, તો આ 35% અમને મેક્ઝિમમ એક્સ્ટ્રા આઉટપુટ આપે છે જેથી આ ટ્રેક કરશે। અને LDR સેન્સર લગાવ્યું છે કે જે આખા પૂરા દિવસની સનરેઝની જો એ હશે એ ટ્રેક કરીને અમને આઉટપુટ આપશે, એ સોલાર પેનલને ફરાવશે, અને 2 એક્ચ્યુએટર યુઝ કર્યા છે જે આ પેનલને ફરાવે છે। ફાયદો એ છે કે આજકાલ આપણા જેટલા પણ સોલાર પેનલ આવે છે એ ધાબા પર ફિક્સ મળે છે, અને આમાં અમે એવું કર્યું છે કે ટ્રેક કરી શકીએ એટલે પૂરા દિવસનું આ ટ્રેકિંગ આપશે અને એ જે ફિક્સ કરતાં મને આપણને વધારે આઉટપુટ આપી શકે છે અને વધારે એનર્જી આપણે એને યુટિલાઇઝ કરી શકીએ। આને કંઈક 2 મહિના ગયા છે બધો સામાન લાવવાથી અને એને કરવાથી। આપણો પરિચય? મારું નામ અંકુરભાઈ છે અને આ મારી ટીમ છે જે અમને આ પ્રોજેક્ટમાં પૂરો કર્યો છે, અને અમારા મેન્ટર હતા રીતલ મેમ જેમણે બહુ ગાઈડ કર્યા છે।
આ અમારી વ્હીકલ છે, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ છે, જે હાઇબ્રિડનો મતલબ થાય છે કે ફ્યુઅલ અને સોલાર બંનેને મિક્સ કરીને અમે જે જનરેટ કરીએ છીએ એના થ્રુ અમે ચલાવીએ છીએ. એની અંદર ફ્યુઅલથી બી ચાલે છે અને સોલારથી બી ચાલે છે. અમારે ચાર બેટરી સાથે યુઝ કર્યા છે, જે 48 વોલ્ટના છે અને 12 વોલ્ટની ચાર પેનલ યુઝ કરી છે. તેના દ્વારા જનરેટ થાય છે પાવર અને બેટરીમાં સ્ટોર થાય છે અને એના થ્રુ વ્હીકલ ચાલે છે. જ્યારે પણ અમારું મતલબ બેટરીનો પાવર ઓછો થઈ જશે અને બંધ થઈ જશે તો ઓટોમેટિકલી એ ફ્યુઅલ પર ચાલવાનું ચાલુ થઈ જશે. એટલે એનો મેઇન એડવાન્ટેજ એ છે કે ઓટોમેટિકલી જનરેશન થાય છે અને આ મેઇન પર્પઝ એનો એ છે કે પોલ્યુશન ફ્રી છે અને ફ્યુઅલનું કન્ઝપ્શન ઓછું થાય, જે અત્યારે માર્કેટમાં ફ્યુઅલનો ક્રાઇસિસ છે એના માટે અમે લોકોએ આ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આજે બેટરી આના પર કેટલી ટોટલ ચાર્જ થઈ શકે છે, જે આપણે ટોટલ જે રેગ્યુલર રીતે ચાર્જ કરીએ છીએ આમાં કેવી રીતે ચાર્જ થાય છે? સેમ જ એક પ્લગ દ્વારા ચાર્જ કરવામાં આવે છે, 2-2.5 કલાકમાં ચાર્જ થઈ જાય છે અને જો સોલારથી કરીએ ને આપણે તો 8 કલાક જેવું થાય છે. પ્રકારની ગાડી બનાવી છે અને શું છે અંદર નવું નવી ટેકનોલોજી? હા, હવે જેમ આપણે જાણીએ છીએ કે હમણાં સમયમાં બહુ પોલ્યુશન થઈ રહ્યું છે વાહનોના લીધે અને બીજા પ્રકારે પણ કે ડીઝલ કાર ચાલે છે તો એમાં બહુ પોલ્યુશન થઈ રહ્યું છે, તો એને અમને બચાવવા માટે કંઈ પણ રીતે સોસાયટીને એનાથી નુકસાન ના થાય એને બચાવવા માટે અમે ડીઝલ અને હાઇડ્રોજનથી બને એવી કાર બનાવી છે, ચાલે એવી કાર બનાવી છે. હવે એમાં આપણે જેવું જાણીએ છીએ કે પૃથ્વી 5 તત્વોથી ચાલે છે, પૃથ્વી, જલ, આકાશ, અગ્નિ અને વાયુ. એવી રીતે અમે અમારા આખી 20 જણના મેમ્બર્સને 5 ટીમમાં ડિક્લેર કર્યા છે, જેમાં દરેક ટીમમાં 4-4 મેમ્બર આવેલા છે. અમારી એ પૃથ્વી ટીમનું કામ છે કે જે બી અમે ગાડી બનાવી છે એની ડિઝાઇન એ પૃથ્વી ટીમે કરી છે. પછી આવે છે અગ્નિ ટીમ. અગ્નિ ટીમમાં જેવો અમારા કોલેજમાં એક ટેસ્ટ રીક છે ડીઝલની, એના પર ડીઝલના પર્ફોમન્સ થયા છે કે ડીઝલ ખાલી ડીઝલ હોય તો એન્જિન કેટલું એમિશન આપે છે અને ડીઝલ અને હાઇડ્રોજન હશે તો એન્જિનનું એમિશન કેટલું હશે, એ બીજી ટીમે કામ કર્યું છે. પછી આવે છે જલ ટીમ. જલ ટીમનું કામ એટલું હતું કે જે બી હાઇડ્રોજન પેદા કરવાનો છે પાણીમાંથી એ ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસથી એમને એક કીટ બનાવી અને એ કીટ થ્રુ એમને આ હાઇડ્રોજન પેદા કર્યો. હવે આવે છે વાયુ ટીમ. વાયુ ટીમનું કામ એ હતું કે જે બી હાઇડ્રોજન પેદા થયો છે એને જે કીટથી આગળની સિસ્ટમ એટલે કે એન્જિન સુધી ડીઝલમાં કઈ રીતે મિક્સ કરશે એ આખી પ્રોસેસને વાયુ ટીમે કરી. અને મારી ટીમ છે આકાશ, જેમાં અમે સોલાર પેનલનો યુઝ કર્યો છે. સોલાર પેનલમાં અમે 3 કમ્પોનન્ટ યુઝ કર્યું છે, સોલાર પેનલ્સ, એનો ચાર્જ કંટ્રોલર અને બેટરી. તો જે બી સોલાર પેનલથી પાવર જે ડેવલપ થશે એ ચાર્જ કંટ્રોલર થ્રુ એ બેટરી ચાર્જ થશે. આ બે ચાર્જ થયેલી બેટરીનો યુઝ જે HHO કીટમાં, જેમ કીધી તમને કે હાઇડ્રોજન પેદા કરશે, એ HHO કીટમાં જશે અને એ પાવરનો ત્યાં યુઝ થશે. એવી રીતે અમે આખો પ્રોજેક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટ કરવામાં અમને લગભગ 7-8 મહિના જેટલો ટાઈમ ગયો છે, જેમાં એક ટીમ અહીંયા ટેસ્ટ કરતી હતી ત્યારે બીજી ટીમ ત્યાં ફેબ્રિકેશનનું કામ ચાલુ હતું. એવી રીતે અમારા 20-20 મેમ્બર છે, બહુ મહેનત કરીને આ પ્રોજેક્ટ પાર પાડ્યો છે. મારું નામ મુકુંદ કોલેકર છે, હું PI પારૂ યુનિવર્સિટીનો સ્ટુડન્ટ છું, લાસ્ટ યરનો છું. વડોદરા શહેર કે ફતેપુરા તહેસીલ મેં પિછલે 1 મહિને સે ટૂટી હુઈ પાણી કી લાઇન કો રિપેર કરને કા ટાઈમ અબ જાકર મહાનગર પાલિકા કે અધિકારીઓ કો મિલા હૈ. સ્માર્ટ સિટી વડોદરા શહેર પર ગરમી કી ઋતુ મેં પીને કે પાણી કા સંકટ મંડરા રહા હૈ. એસે મેં પાણી કા યોગ્ય ઉપયોગ કિયા જાય ઓર સાથી પાણી કે નયે સ્ત્રોત ભી ખડે કરને કા તય હુઆ હૈ. લેકિન ઇન સબ કે બીચ કુછ એસી ઘટનાએ ભી સામને આતી રહેતી હૈ. પ્રાપ્ત માહિતી કે અનુસાર ફતેપુરા મેં પિછલે 1 મહિને સે પાણી કી લાઇન ટૂટી હુઈ થી. પ્રશાસન કો સૂચિત કરને કે બાવજૂદ ભી કોઈ ભી સહી કદમ નહીં ઉઠાએ ગયે. લેકિન અચાનક આજ સુબહ વોર્ડ કે અધિકારી ઓર કર્મચારીઓ કો અપના ફર્જ યાદ આયા ઓર વહાં પૂરી ટીમ લેકર જેસીબી મશીન કે સાથ વહાં પર પહોંચ ગઈ ઓર કામ શરૂ કિયા ગયા. કામ કે દૌરાન વહાં પર હજારો ગેલન પાણી રાસ્તે પર બહે ગયા. ઇસ દૌરાન પૂરે રાસ્તે પર પાણી કી વજહ સે વાહન ચાલક એવમ રાહદારીઓ કો કાફી પરેશાની ભી હુઈ. આ ફતેપુરા રામરાજ હોટલની બાજુમાં સામે લક્ષ્મી ઓટો ગેરેજની સામે આ જગ્યા પર કેટલા ટાઈમથી પાણી નીકળે છે અને અમે લોકોએ કમ્પ્લેન 12-3-2019 આપેલી. તે લોકોએ ખાડો ખોદી ગયા પછી કોઈ આવ્યું નહીં. એના પછી 28-3-2019 એ પાછા એ ખાડો પૂરીને ગયા પછી કોઈ આવ્યું નહીં. 2-3 વાર રજૂઆત કરી અનિલભાઈ કરીને હતા અમારા વોર્ડ નંબર 8ની અંદર. એ ભાઈએ જાણ કરી કે અમે વોર્ડ નંબર 2માં તપાસ કરીને અમે જાણ કરીશું. મગર આજે એ લોકો આવ્યા છે અને મેઇન રોડ પર ખાડો ખોદીને કામ ચાલુ કર્યું છે. હવે એના માટે કેટલું પાણી લગભગ આજે મહિનાથી કેટલું પાણી ગયું છે અને અમે કોઈને 2-3 વાર જઈને આવ્યા મગર કોઈ વાત કરી નથી. વોર્ડ નંબર 2માં જાઓ, કોઈ કહે છે વોર્ડ નંબર 8માં જાઓ, કોઈ કહે છે વોર્ડ નંબર 7માં જાઓ. કોઈ જાણ કરતું નહોતું. કોઈ કોર્પોરેટર આવેલા? અમારું કોઈ કોર્પોરેટર નહીં આવ્યું.
ધ્યાન આપે ને કોઈ પણ ધ્યાન આવે. હું આ રોડની વચ્ચે પાણી નીકળે છે, અમે લોકો ભાઈ અહીંયા રહીએ છીએ એટલે ચલો ભાઈ કોઈ પડી જાય કે ચાર પાંચ જણ તો પડી ગયા, એના લીધે અમે પાછા પાંચ છ જણ જાન બી કરવા ગયા, કોઈ જાન થયું નથી. રજૂઆત બી કરી અમે કે ભાઈ આવું થાય છે, તો પણ હવે ઠીક છે શું કરે છે કોર્પોરેશન ખબર જ નહીં. કઈ લાઈન છે? પીવાની લાઈન? હા, લગભગ પીવાની પાણીની લાઈન છે અને પાણી તો મળતું નહીં, પાણી એટલું જાય છે કે એની કોઈ હદ જ નહીં. જૂનાગઢ જિલ્લા કે વંથલી બસ સ્ટેશન પર સીસીટીવી લગાને કી માંગ લોગોને ઉઠાઈ હૈ. जूनागढ़ जिला वंथली का बस स्टेशन की जहां पर हर रोज की 400 जितनी बसें आवाजाही करती है. यह बस स्टेशन जूनागढ़, गिर सोमनाथ और पोरबंदर जिलों का मध्यस्थ केंद्र है. बस स्टेशन अभी भी बिना सीसीटीवी की निगरानी के हराम भरोसे चल रहा है. तब यहां पर लोगों की सुरक्षा और सलामती को मद्देनजर सीसीटीवी लगाने की मांग लोगों ने उठाई है. 7 साल पहले बनाया गया यह वंथली बस स्टेशन अभी तक सुरक्षा के मुख्य साधन सीसीटीवी से वंचित है. यहां पर सिर्फ एक ही ट्रैफिक कंट्रोलर है. शाम को 5 बजे के बाद यहां पर दफ्तर में सिर्फ ताला ही लगा नजर आता है. बस स्टेशन सीसीटीवी की निगरानी में है, सिर्फ ऐसे बैनर्स लगाकर लोगों को बेवकूफ बनाया जा रहा है. बस ड्राइवरों की लापरवाह ड्राइविंग की वजह से मुसाफिर काफी परेशान है. वॉचमैन नहीं होने की वजह से शाम को बस स्टेशन पर कुछ असामाजिक तत्व शराब की महफिलें जमाते हैं. इस बारे में बार बार सूचित करने के बावजूद भी प्रशासन कोई कदम नहीं उठा रहा है. तब जाकर लोगों ने यहां पर सीसीटीवी लगाने की मांग उठाई है. હવે આચાર સંહિતા પછી ટૂંકમાં કેમેરા ફિટ થઈ ગયા, બોર્ડ લગાડેલ છે અમારા ઉપરથી સાહેબ એવા હતા, બોર્ડ લગાડી ગયા ને કે ટૂંક ટાઈમમાં કેમેરા ફિટ થઈ જાય, આચાર સંહિતા પછી થઈ જાય. અને અહીંયા એક પગી હતી, પગી હતા, અત્યારે કોઈ પગી તરીકે કોઈ છે નહીં. વોચમેન નિવૃત્ત થઈ ગયા, પણ એ હવે અત્યારે આચાર સંહિતા પછી વોચમેનની પણ નિમણૂક થઈ જશે. રાતના સમયમાં 10 થી 6 અહીંયા કોઈ આવડ તત્વ આવે ખરી? રાતના બનાવ બને એ બાબતની, દિવસ નો પણ ઘણી વખત અમારી ડ્યુટી હોય છતાં એવા બનાવ બને એની પણ લેખિત અરજી આપેલી છે. અને ઘણી વખત બસો આવે છે જેમાં માળા ઉતારી જાય છે, તો એનું શું કારણ છે? ડ્રાઈવર કંડક્ટરને સૂચના આપેલી છે, ગાડી 5 વાગ્યા પછી પણ નોકરી પૂરી થયા, ઓફિસ બંધ થયા પછી પણ પ્લેટફોર્મ ઉપર લગાડવાની હોય, છતાં અમુક ડ્રાઈવરને ખ્યાલ ન હોય એના હિસાબે આડી રાખી દીધી હોય. અને 5 વાગ્યા પછી કોઈ હોતું નથી, અમારી ઓફિસમાં તારા રાખેલા છે, તમારી જગ્યાએ કોઈ બીજું કોણ છે? નહીં, અત્યારે ટ્રાફિક કંટ્રોલર તરીકે હું પોતે જ છું. 5 વાગે ડ્યુટી પૂરી થયા પછી રાતના હોસ્પિટલની નિમણૂક થયા પછી થાય છે, અને હજી ફરજ ઉપર ટ્રાફિક કંટ્રોલરની કોઈ ભરતી કે થયેલ નથી. તમારે કેટલો સમય એમાં ભરો છો? 24 કલાક છે, 12 કલાક છે? ના, 8 કલાક છે. 8 કલાક પછી 5 વાગ્યા પછી કોઈ હોતું નથી? ના, ભરોસો હાલે. હાજી. दाहोद जिला जालोद तालुका सारमरिया गांव के तालाब में मछली पकड़ने गए एक ही परिवार के 6 लोगों में से 5 लोगों की मौत हो जाने पर पूरे पंथक में गम का माहौल छाया है. जालोद तालुका के सरमरिया के तालाब में दोपहर के अरसे में एक ही परिवार के 6 लोग मछली पकड़ने गए थे और मछली पकड़ने के लिए तालाब में जाल बिछाई थी, लेकिन तालाब से कुछ 5 फीट की दूरी पर ही जेसीबी से एक खड्डा किया गया था, जिससे अनजान यह लोग जाल के साथ साथ तालाब में कूद गए थे और 6 लोग पानी में डूब गए. सिर्फ एक ही बाहर निकलने में सफल रहा और बाकी के 5 लोगों की मौत हो गई. સારમરિયા ગામે ચિંચાઈ તળાવની અંદર 6 જણ ડૂબી જતા 5 જણના મૃત્યુ થઈ ગયેલ અને 1નો બચાવ થયેલો. એની અંદર મને એક ભાઈએ બૂમ મારી અને ફોન કરેલો કે સરપંચ તમે ક્યાં છો? તો મેં કહ્યું ભાઈ મેં લગ્નમાં છું ત્યારે, કે આપણા તળાવની અંદર 5-6 જણ ડૂબી ગયેલા છે. તો મેં તાત્કાલિક સ્થળ ઉપર આવ્યો અને આવે અને પોલીસ સ્ટેશને જાણ કરી અને ચીમુલિયા પંચાયતના સરપંચશ્રીને બોલાયા કે ભાઈ તારા ગામના કાગલાખેડા ફળિયાના 5-6 માણસો તળાવની અંદર ડૂબી અને મરી ગયેલ છે.
लोगों की भीड़ इकट्ठा हो गई थी और इन सभी परिजनों के शव को बाहर निकाला गया। छह लोगों के इस परिवार में चंद मिनटों में ही पांच लोगों की मौत से पूरे पंथक में गम का माहौल छाया है। सूचना मिलते ही पुलिस भी घटनास्थल पर पहुंच गई थी और जांच शुरू कर दी गई थी। સારમારિયા ગામે બપોરના સુમારે ચાર મહિલા અને એક પુરુષ માછલી પકડવા માટે આવેલા અને તળાવમાં ડૂબી જવાથી પાંચના મરણ ગયેલ છે। તમામની લાશો બહાર કાઢી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે। अमरेली जिला राजूला शहर के स्वामीनारायण मंदिर में त्रिदिवसीय संत पारायण कार्यक्रम का भव्य आयोजन किया गया था। राजूला शहर के डूंगर रोड पर स्थित बीएपीएस स्वामीनारायण मंदिर में इस भव्य आयोजन में सैकड़ों भक्त जुड़े थे। इस दौरान रात्रि के 9 से 11.30 बजे तक चलती इस सभा में बीएपीएस संस्था के विद्वान संत पूज्य जनमंगल स्वामी ने जीवन जीने की कला पर अपनी वाणी से सभी भक्तों को प्रभावित किया था। इस कार्यक्रम में राजूला शहर के सभी व्यापारीगण, विविध संस्था के कार्यकर एवं महिलाओं ने शामिल होकर धन्यता का अनुभव किया था। त्रिदिवसीय चलने वाले इस कार्यक्रम में व्यसन मुक्ति कार्यक्रम तथा कई भक्ति कार्यक्रमों का भी आयोजन किया जाएगा। ભગવાને કળા બધાને ઘણી બધી આપી છે, પણ કોઈ દુનિયામાં એવા કળા છે કે ક્રિકેટર એ હોય ને ફૂટબોલમાં એ હોય ને હોકીમાં એ રમતો હોય અને નંબર પહેલામાં બધાનો આવે, એ જ વ્યક્તિ ડૉક્ટર હોય ને આર્કિટેક્ટ પણ એ જ હોય ને એન્જિનિયર એ જ હોય, છે કોઈ માણસ એવા? એક વ્યક્તિમાં દુનિયાની તમામ કળા વરેલી હોય ને એવી વ્યક્તિ એક હોય, અને સામે જેની આગળ કાંઈ એજ્યુકેશન નથી, કોઈ કળા નથી, એના શરણોમાં જીવન આપે કળા છે એ બરાબર છે। માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે બધાએ? થોડા વર્ષો પહેલા મુંબઈની અંદર એકવાર નૃત્ય કર્યું, એની 8 મિનિટની અંદર ઓનલાઈન 22 કરોડની ટિકિટ વેચાઈ ગઈ એની। 2.5 કલાકના કાર્યક્રમ 25 કરોડ રૂપિયા લઈને એ વ્યક્તિ પાછી ગઈ 2.5 કલાકના। નૃત્ય જ કર્યું, નૃત્ય તો તમે બધા લગ્નમાં ગરબા કરતા જ છો, પણ એને કળા વરેલી છે એ માં। મહીસાગર જિલ્લામાં કોંગ્રેસ કો મિલા બડા ઝટકા, ગુજરાત ક્ષત્રિય ઠાકુર સેના ને કોંગ્રેસ કા સાથ છોડા। कांग्रेस पक्ष को चुनाव से पहले ही महिसागर जिला में बड़ा झटका मिला है। गुजरात क्षत्रिय ठाकुर सेना ने कांग्रेस के साथ गठबंधन को तोड़ दिया है। बार बार उनकी अवहेलना करने की वजह से कांग्रेस पक्ष को छोड़ने की बात कही गई। बड़ी तादाद में ठाकुर सेना के लोगों ने कांग्रेस का साथ छोड़ा। तमाम ग्राम समिति और जिला समिति में प्रस्ताव पारित करने के बाद यह फैसला लिया गया। जल्द ही कोई राजनीतिक पार्टी में शामिल होने के या नहीं होने के विषय में बताएंगे, लेकिन फिलहाल यह स्पष्ट किया कि वह जल्द ही अल्पेश ठाकुर से भी मिलेंगे और कांग्रेस के साथ उनको भी साथ छोड़ने के लिए कहेंगे। स्वतंत्र काम करने की भी दरखास्त की जाएगी। મહીસાગર जिला गुजरात क्षेत्रीय ठाकुर सेना जिला समिति तमाम तालुका प्रमुखश्रीओ और तालुका समिति होद्देदारों ग्राम समिति होद्देदारों ग्राम समिति प्रमुखश्रीओ साथ आज रोज अमे एक મહીસાગર जिला ठाकुर सेना જનરલ મિટિંગ બોલાવેલ હતી અને આ મિટિંગમાં અમે સૌ સાથે મળી અને નિર્ણય લીધેલ છે કે આજ રોજથી અમે કોંગ્રેસ પાર્ટી સાથે જે 2017માં ગઠબંધન થયેલું હતું એ ગઠબંધનથી અમે આજ રોજ અમે છેડો ફાડી રહ્યા છીએ અને આજ રોજથી અમે કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલ નથી। તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા અવારનવાર
ગુજરાત ક્ષેત્રે ઠાકોર સેનાના હોદ્દેદારોને અને ગુજરાત ક્ષેત્રે ઠાકોર સેનાની કોઈ પણ કાર્ય કામગીરીમાં એક પણ સહેજ પણ સહકાર આપવામાં આવેલ નથી અને કોંગ્રેસ પાર્ટી સાથે અમે 2017 થી લઈને 2019 સુધી જોડાયેલા રહ્યા પણ તમામ કાર્યક્રમોમાં અમારી અવગણના કરવામાં આવેલ છે તેમજ કોઈ કાર્યક્રમોમાં અમારા સેન્સ પણ લેવામાં આવતા નથી અને કોઈ પણ રીતે અમારી અવગણના કરી અને અમને દૂર કરવાનો પ્રયત્ન કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવી રહ્યો હતો ત્યારે આજ રોજ અમે સામે ચાલી અને કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છીએ અને હવેથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મહીસાગર જિલ્લાના લેવલે કોંગ્રેસ પાર્ટીનો એક ભાગ છે એવું કોંગ્રેસ પાર્ટી હવે સમજવું નહીં અને એવી કોઈ પણ જગ્યાએ જાહેરાત કરવી નહીં. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ કોંગ્રેસથી તદ્દન અલગ છે. આજ રોજ આ નિર્ણય લઈ અને અમારી મહીસાગર જિલ્લાની ટીમ સાથે અમે આજે અલ્પેશજી ઠાકોર સાહેબને અમદાવાદ ખાતે 5 વાગે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ અને અમે અહીંયાથી જે ઠરાવ પસાર કર્યો છે એ ઠરાવ સાથે અલ્પેશજી સાહેબને પણ નિવેદન કરવાના છે કે સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસ પાર્ટીથી અલ્પેશજી ઠાકોર પણ છેડો ફાડી લે અને ગુજરાતની અંદર ઠાકોર સેના એ સ્વતંત્ર રીતે કામ કરે. ઠાકોર સમાજ એ કોઈનો ગુલામ નથી અને ઠાકોર સમાજ એ સમગ્ર ગુજરાતની અંદર પોતાના શૈક્ષણિક હિતો સામાજિક હિતો માટે લડતો આ સંગઠન છે તો સામાજિક હિત માટે સમાજના હિત માટે જે તે નિર્ણય લેવામાં આવે એવી અમે અલ્પેશજી સાહેબને રજૂઆત કરવા અમે સૌ જવાના છીએ. इसी के साथ आईसीबी न्यूज में आज इतना ही. कल फिर से मुलाकात होगी कुछ नई खबरों के साथ. जय हिंद.